હવે જે છેલ્લે કાર્ય કરેલું તો એનાથી આગળ વધીએ. દ્રાવણ ચેપ્ટર ઉપર ચર્ચા કરીએ છીએ, સોલ્યુશન ઉપર. દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો નામનું ટોપિક શરૂ છે. એમાં એક ગુણધર્મ રાઉલ્ટના નિયમ સાથે જે સંકળાયેલો હતો, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો અથવા તો બાષ્પ દબાણનો ઘટાડો, એ પણ સંખ્યાત્મક ગુણધર્મ. બાષ્પ દબાણ માત્ર કહીએ તો એ સંખ્યાત્મક ગુણધર્મ ન કહેવાય. દ્રાવકનો એ બાષ્પ દબાણ હોય, દ્રાવણનું હોય. બાષ્પ દબાણમાં થતો માત્ર ઘટાડો બોલે તો એ પણ સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. એને દ્રાવ્યની જાત સાથે સંબંધ નથી કે ખાંડ નાખ્યું કે ગ્લુકોઝ નાખ્યું, હું નાખ્યું. જેમ કણની સંખ્યા વધશે તો એનું મૂલ્ય વધી જશે, કણની સંખ્યા ઘટશે તો એનું મૂલ્ય ઘટે. એમ કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો તો પરી સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. તો એના પર આધારિત ચર્ચા કરેલી હતી. એના ત્રણ પોર્શન હતા, તેમાં ત્રણ વસ્તુ પર ચર્ચા કરવાની હતી. એક પ્રવાહી દ્રાવકમાં બાષ્પશીલ પ્રવાહી દ્રાવક હોય, એની અંદર ઘન દ્રાવ્ય પદાર્થ નાખો, દાખલા તરીકે પાણીમાં ખાંડ નાખો, ત્યારે બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે, મૂળ રાઉલ્ટનો નિયમ હતો કે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખી દ્રાવણ બનાવવામાં આવે તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, આ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે, તો એની સમજૂતી આપેલી હતી. એના પર આધારિત એક્ઝામ્પલમાંથી એ પસાર થયા હતા. મેં કીધું કે બુકમાં N2/N1 માત્ર લીધેલું છે અને યોગ્ય છે, કારણ કે રાઉલ્ટનો નિયમ અતિ મંદ દ્રાવણને લાગુ પડે. અતિ મંદ દ્રાવણમાં આની કિંમત બહુ જ ઓછી હોય, અતિ સૂક્ષ્મ હોય, એને કારણે જે સરવાળોમાં હોય એને તમે અવગણી નાખો તો ચાલે. એક ઇન્સ્ટ્રક્શન દીધેલું હતું કે જ્યારે અલગ અલગ એક એક્ઝેક્ટ જવાબ જ્યારે પડેલો હોય ત્યારે તમે આને ન અવગણો. જો આના મોલ આપેલા હોય, આના મોલ ગણી અગાતા હોય, આના મોલ ગણી અગાતા હોય અને બાષ્પ દબાણ ગણવાનું હોય ત્યારે અવગણવાની કોઈ જરૂર નથી, પણ છતાં અવગણો તો જવાબમાં કંઈ લાંબો ફરક નહીં પડે એવું સૂચન કીધેલું હતું. પરંતુ જ્યારે અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધવાનો હોય ત્યારે અવગણી નાખવાનું. અહીં N2/W2/M2 એનું વજન છેદમાં અણુભાર, આને છેદમાં આવી જશે, આનું વજન છેદમાં અણુભાર, એ બધી સમજૂતી આપેલી હતી. એના પર આધારિત એક્ઝામ્પલ વિભાગમાં પસાર થયા હતા. એક ક્વોલિટી હતી કે પ્રવાહીમાં બાષ્પશીલ પ્રવાહીમાં અબાષ્પશીલ ઘન પદાર્થ નાખીને બનાવેલું દ્રાવણ, પાણીમાં ખાંડ નાખીને. પછી એની બીજી ક્વોલિટી જે એના પરથી ઉપસાવેલો નિયમ હતો, બે લિક્વિડ સ્વરૂપે બાષ્પશીલ હોય, દાખલા તરીકે પાણીમાં ઇથેનોલ નાખો તો પાણી પર બાષ્પશીલ, ઇથેનોલ પર બાષ્પશીલ. એટલે પ્રવાહી બાષ્પશીલ દ્રાવકમાં પ્રવાહી બાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવાનું, એ જે દ્રાવણ બને. એના માટે લાસ્ટ લેક્ચરમાં મેં રાઉલ્ટનો નિયમ સમજાવ્યો હતો. બે બાષ્પશીલ હોવાથી, દાખલા તરીકે આ ઘટકને હું એ કહું અને બી કહું, તો બે બાષ્પશીલ હોવાથી એનું કુલ દબાણ બેના આંશિક દબાણના સરવાળા બરાબર થશે. એનું આખું સૂત્ર તારવેલું હતું કે કેવી રીતે એનું જે આંશિક દબાણ જે છે કોના ઉપર આધાર રાખશે, તો એની માહિતી લાસ્ટ લેક્ચરમાં આપી હતી. PA = પહેલાં PA proportional હું તો PA proportional x, સપ્રમાણતા નિશાની દૂર કરી જેવી બરાબરની નિશાની મૂકતા, તો જ્યારે એકલો હોય ત્યારે આંશિક દબાણ જેટલો આવે તો PA0, એટલે કે શુદ્ધ એ ઘટકનું બાષ્પ દબાણ x આવતું હતું. એવી જ રીતે PB = શું થાય તો PB = PB0 × XB. એનું એક ટૂંકું સૂત્ર બનતું હતું, પરંતુ એ તમારે મેળે XA = હું તો કે 1 - XB એમ લખી શકાય. XA ની જગ્યાએ XB હું તો કે 1 - XA. તમને આ જ વસ્તુ યાદ હોવી જોઈએ કે P = હું કુલ દબાણ શું થશે કે PA + PB, આ બે કિંમત મૂકી દો. પછી દાખલા તમે બધા ગણી શકશો. ઓલું વધારાનું સૂત્ર જે છે એનો ઉપયોગ કરી દાખલા ગણવાથી ભૂલ થઈ ગઈ, ઓચિંતું ક્યાંક બફાઈ જાય, પણ તમને વેરિફિકેશન માનો કે બંને બાષ્પશીલ ઘટક હોય ત્યારે રાઉલ્ટના નિયમનું સૂત્ર શું થશે, સાચા ખોટા ઓપ્શન આપ્યા હોય તો નાનકડું રફ વર્ક કરો તો 10 સેકન્ડમાં ક્લિયર થઈ જાય, તો એની સમજૂતી આપી હતી. એનું ત્રીજું પોર્શન છે પ્રવાહીમાં વાયુ નાખો, જેવી રીતે પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ નાખો તો શું થાય. તો પ્રવાહીમાં વાયુ નાખીએ ત્યારે પણ, કારણ કે પ્રવાહીમાં ગાંગડો નાખો, પ્રવાહીમાં પ્રવાહી નાખ્યો, હવે પ્રવાહીમાં વાયુ નાખીએ, તો એ બહુ નાનકડું એક ગુણનું નાનકડું કાર્યક્રમ જે છે કે પ્રવાહીમાં વાયુ નાખીએ ત્યારે રાઉલ્ટના નિયમનું સૂત્રનું સ્વરૂપ શું આવે. પરંતુ પ્રવાહીમાં વાયુ નાખવાની વાત હેનરીએ પણ કરેલી હતી, એટલે બે વસ્તુની સરખામણી કરવામાં આવે તો આપણે હેનરીના નિયમને ટેમ્પરરી બાયપાસ કરેલો છે. હેનરીવાળો વિભાગ કે પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા વાળો તરત જ હમણાં લેવાના છીએ, તો એ વસ્તુને બાયપાસ કરેલી હોવાથી એનો ત્રીજો હિસ્સો અત્યારે લઈ શકું એમ નથી. જેવો હેનરીનો નિયમ થઈ જાય પછી લઉં તો બેની સરખામણી હું કરી શકું, સમજાવી શકું. એટલે ટૂંકમાં એક નાનકડો હિસ્સો છે અને અત્યારે ટેમ્પરરી બાયપાસ કરીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં એક ચર્ચા શરૂ કરી દીધી હતી, તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો લગભગ પૂરો થઈ ગયો. ચાર સંખ્યાત્મક ગુણધર્મની લિસ્ટ બતાવી હતી. એક બાષ્પ દબાણમાં થતો ઘટાડો અથવા સાપેક્ષ ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. એક ઉત્કલ બિંદુ સાથે સંકળાયેલો હતો. તો મેં કીધું હતું કે ઉત્કલ બિંદુ જે છે એ સંખ્યાત્મક ગુણધર્મ નથી, તો દરેક પ્રવાહીનું હોય. પણ ઉત્કલ બિંદુમાં થતો વધારો, શુદ્ધ દ્રાવકમાં તમે દ્રાવ્ય પદાર્થ નાખો ત્યારે ઉત્કલ બિંદુ વધે, ઉત્કલ બિંદુ ઉન્નયન જે છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે. તો બોઇલિંગ પોઈન્ટમાં થતો વધારો એટલે કે ઉત્કલ બિંદુ ઉન્નયન
તો આ ઉત્કલમદુમાં થતો વધારો શબ્દ બોલું કે ઉત્કલમદુ ઉન્નયન જે શબ્દ બોલું છું એ સંખ્યાત્મક ગુણધર્મ છે. એવું જ ઠારબિંદુ કે જે તાપમાને પ્રવાહીનું ઠારણ થવાનું શરૂ થઈ જાય, પાણીમાંથી બરફની કણ એક ખાલી એક કાકડી બનવાની શરૂ થઈ જાય એટલે ઠારબિંદુ આવી ગયું કહેવાય. એમ નહીં કે નકરું પાણી ઠરી જાય, એક વખત સમજાયું હતું. તો આ ફ્રીઝિંગ પોઈન્ટ જે છે ઠારબિંદુ, તો ઠારબિંદુ સંખ્યાત્મક ગુણધર્મ નથી. પણ શુદ્ધ દ્રાવકમાં જેવું તમે દ્રાવ્ય પદાર્થ નાખો તો એનું ઠારબિંદુ નીચું જાય. વ્યવહારિક ઉદાહરણ પર કીધા હતા કે શુદ્ધ પાણીમાંથી બનાવેલું બરફ જો તમારે બનાવો હોય તો 0 સેલ્સિયસ તાપમાને બનશે, પરંતુ એમાં ચપટીક મીઠું કે ખાંડ નાખી દેશો તો 0 સેલ્સિયસ તાપમાને તમારા ફ્રીજમાં જામવે નહીં, પહેલાં પાણીનું બરફ થાય, ઓલાનું ઠારબિંદુ નીચું વયું ગયું છે. -3 કે -4 જેટલું તમે ખાંડ મીઠું નાખો એના પર, તો શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ નાખવાથી એનું ફ્રીઝિંગ પોઈન્ટ છે ઘટે છે, એટલે કે ઠારબિંદુ અવનયન. તો આ જે અવનયન છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે. અને છેલ્લું છે એક અભિસરણ દબાણ, ઓસ્મોટિક પ્રેશર. એની કંઈ ચર્ચા, કારણ કે એ જ્યારે અભિસરણની આ બધાની હું સમજૂતી આપતો તો અભિસરણની જે સમજૂતી જ્યારે ટોપિક ચાલે ત્યારે લેવું પડશે. તો એ 4 સંખ્યાત્મક ગુણધર્મ પૈકીનો એક સંખ્યાત્મક ગુણધર્મ ઉપર જ ઇમારત છે. જે વ્યક્તિની સમજીને કરવાની જે ટેવ હોય સરખામણી કરીને એને કામનું ભારણ ઘટે એક ઉપરથી ઘણું કરીએ કે જેવી રીતે મોલારિટીનું સૂત્ર આવડતું હોય તો કે નોર્માલિટીનું પાકું નથી કરવું, અણુભારને બદલે તુલ્ય ભરાવે, ફોર્માલિટીમાં હોઉં તો કે સૂત્ર ભરાવે, એમ સરખામણી કરી કરી કામનું ભારણ ઘટાડે. તો એવું જ તમને હવે ટ્રેન કરવામાં આવે છે. તો રાઉટનો નિયમ એનો પાયો હતો, બાસ દબાણમાં કેમ ઘટાડો થાય છે એનો પાયો હતો, હવે એના પર આ ઇમારતો ચણવાની છે. તો આજે 2 મુદ્દા પૂરા થઈ જશે. 4 સંખ્યાત્મક ગુણધર્મ ના ખરેખર ચેપ્ટર લેખક મૂકવા માંગેલું છે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ, એ જ એને મૂકવું હતું, પરંતુ દ્રાવણ વિશેની પ્રાથમિક સમજ તો એને દેવી પડે ને, એટલા માટે શરૂઆતના હિસ્સામાં પ્રાથમિક સમજ અને સાંદ્રતાને એક મૂકી દે. બાકી એનો હેતુ તો એ જ હતો સંખ્યાત્મક ગુણધર્મ. તેમાંથી બાસ દબાણનો ઘટાડો થયો. આજે આ 2 મુદ્દા કમ્પ્લીટ પૂરા થશે, એના એક્ઝામ્પલમાંથી પસાર થશે. હમણાં થોડીક વારમાં જ તમે એક્ઝામ્પલ ગણતા એ થઈ જશો. લાસ્ટ લેક્ચરમાં થોડાક 1-2 દાખલા આપ્યા હતા, જવાબ આપ્યા હતા, થઈ ગયા કે નહીં? તો એ જે આપ્યા હતા એના આપ્યા હતા કે નહોતા આપ્યા તો તમારી બેચમાં નહીં આપ્યા હોય, આઉટુકમાં જે હોમવર્ક, તો એના અનુસંધાનમાં હવે એ વસ્તુ જે કહું તો અહીં ઉત્કલબિંદુ ઉન્નયન અને ઠારબિંદુ અવનયનની હવે ચર્ચા કરવા જાઉં છું. સંખ્યાત્મક ગુણધર્મ, તો મેં લાસ્ટ લેક્ચરમાં ઉત્કલબિંદુ શબ્દની ચર્ચા કરેલી હતી કે ઉત્કલબિંદુ શું વસ્તુ છે એ ચર્ચા સ્ટાર્ટ કરી હતી કે ઉત્કલબિંદુ ફરી શું વસ્તુ છે. ઉત્કલબિંદુની સમજૂતી માત્ર આટલી થઈ, સમજૂતી કે જે તાપમાને પ્રવાહી ઉકળે તેને તેને ઉત્કલબિંદુ કહેવાય, પણ આ કંઈ વ્યાખ્યા નથી. સમજવામાં હાલે કે જે તાપમાને ઉકળે ને, તો એ તો અત્યારના તાપમાને તમે એમ લાગે કે આ પાણી ઉડી ગયું, હલો કે ઢોળ્યું તો થોડી વાર બપોરે આવ્યા તો સૂકું થઈ ગયું હતું, તો કાંઈ એનું ઉત્કલબિંદુ ન કહેવાય. કે અત્યારનું તાપમાન 40 સેલ્સિયસ જેટલું તાપમાન હોય તો ટૂંકમાં જે તાપમાને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થાય અથવા તો ઉકળે, એ બધી એની સમજૂતી છે. વ્યાખ્યા માટે મેં લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું કે એની વ્યાખ્યા શું થાય, જે તમારા પાઠ્યપુસ્તકમાં આવેલા છે ઉદાહરણથી આખી માહિતી આપેલી હતી કે જે તાપમાને તમારું ગમે એ પ્રવાહી હોય, પછી પાણી હોય કે ઇથેનોલ હોય, ગમે એની કલ્પના કરો, જેમ તમે એને ઉષ્મા ઉર્જા આપશો, જેમ તમે એને ઉષ્મા ઉર્જા આપશો એમ એ ગરમ થતું જશે. ગરમ થતા ઉષ્મા ઉર્જા મળવાને કારણે નાણું ઠેકરા ઠેકર કરશે. આ તમારા પાણીના અણુ છે કે ગમે એ છે, એને જેમ નીચેથી ગરમી આપવાનું ચાલુ કરો છો, બર્નર ચાલુ કરી દો છો, ઉષ્મા આપવાનું શરૂ કરો છો, ઉષ્મા ઉર્જા મળવાને કારણે એની ગતિ ઉર્જા વધે છે. અમુક અણુ સપાટી છોડીને ઉપર વયા જાય છે. એ જે ઉપર વયા જાય છે એકઠી થયેલી બાષ્પ જે દબાણ ઉત્પન્ન કરે એને બાષ્પ દબાણ કહેવાય. ઉપરનું ઢાંકણું જે છે વાતાવરણમાં જે તમે મૂકેલું છે, માનો કે દરિયાની સપાટીએ જે તમે છો, એવા શબ્દો શા માટે દરિયાની સપાટી એવા શબ્દ બોલું છું, લાસ્ટ લેક્ચરમાં સમજાય. તો દરિયાની સપાટીએ જે એક વાતાવરણ દબાણ પારાના સ્તંભની 76 સેન્ટીમીટર મિલીમીટરમાં બોલું તો 760 મિલીમીટર જેટલું હોય. બધી જગ્યાએ એવું ન હોય, ગિરનારની ટોચે જાઓ તો એક વાતાવરણ બરાબર 760 મિલીમીટર ન થાય. જેમ દરિયાની સપાટીથી ઊંચાઈ વધતું જાય એમ દબાણ ઘટતું જાય, એટલે ગિરનારની સપાટી એક વાતાવરણ બરાબર 750 મિલી થતું હોય કે 740 થતું હોય જેટલી ઊંચાઈ હોય પ્રમાણે. તો અત્યારે હું દરિયાની સપાટી જે બોલું છું તો ટૂંકમાં અહીં ઉપરનું ઢાંકણું તમે ખુલ્લું પાત્ર જ મૂકેલું છે તો એના પર આવરણ છે, એક વાતાવરણ દબાણ છે 760 મિલીમીટર છે. હવે અહીં જે છે જે બાષ્પ ઉત્પન્ન થશે, આ તમારું જે ઉપરનું ઢાંકણું જે છે વાતાવરણ જેવું જ કામ કરે છે. જ્યારે આનું પ્રેશર અંદર એકઠી થયેલી, તમે ખુલ્લું તપેલું મૂકી દીધું છે, કારણ કે ઉકાળું હોય તો ખુલ્લું તો મૂકવું જ પડે, ખુલ્લું તપેલું મૂકી દીધું છે, ઉષ્મા ઉર્જા આપવાથી એનું ટેમ્પરેચર વધવાને કારણે એ ઉષ્મા ઉર્જા મેળવી અને એનું બાષ્પ દબાણ વધતું જાય છે. જ્યારે અંદરનું દબાણ એક વાતાવરણ જેવું, એટલે ટૂંકમાં 1.00001 જરાક વધી જશે, એટલે બહારના આવરણને ઉલારીઓ કરી અને ટૂંકમાં બધી બાષ્પ ઉત્પન્ન થવાનું શરૂ થઈ જશે. તો ટૂંકમાં આનું દબાણ પર જ્યારે એક વાતાવરણ આમ તો 1.0001 જરાક વધારે એ જેવું થશે તો તમારું બધું જ પાણી છે બાષ્પમાં રૂપાંતર થઈ જશે. પછી તમને ઉત્કલબિંદુ વધતું નહીં જોવા મળે, એટલે ટેમ્પરેચર વધતું નહીં જોવા મળે. તો એનો મિનિંગ લાસ્ટ લેક્ચરમાં કીધું હતું, એના પર જ આધારિત હમણાં કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. તો એની વ્યાખ્યા કીધેલી હતી કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ કેટલું થાય, દોઢ વાતાવરણ થાય તેને તેને ઉત્કલબિંદુ કહેવાય, બરાબર ને? કેટલું થાય?
એક વાતાવરણ, એક વાતાવરણ થઈ જાય એટલે તરત જ ઢાંકણા એટલે કે બહારના આવરણને ઉલાળીઓ કરી કરીને બાષ્પ બધી બહાર નીકળી જશે, એનું સંતુલન ખોળવાઈ જશે. તો જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ, જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય, એક વાતાવરણ થાય અથવા એક બાર થાય, તે તાપમાનને ઈ જે પર્ટિક્યુલર તાપમાન છે તેને તેનું ઉત્કલન બિંદુ કહેવાય. તો ઉત્કલન બિંદુ શબ્દનો મિનિંગ સમજાયું. તો એક બીજી માહિતી આપી હતી કે અહીં પાણીનું ઉત્કલન બિંદુ, દરિયાની સપાટી આપણે ઊભા છીએ, અહીં પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ હોય, 100 સેલ્સિયસ તાપમાને ઉકળતું હોય, મેક્સિમમ ટેમ્પરેચર તમે 100 સેલ્સિયસ જોઈ શકતા હો ખુલ્લા તપેલામાં. ગિરનારની ટોચે જાઓ તો પાણી કેટલા તાપમાને ઉકળશે? 100 સેલ્સિયસ કરતાં વધુ તાપમાને, નીચા તાપમાને, કેટલા તાપમાને? નીચા તાપમાને. એ સમજાવ્યું હતું ને લાસ્ટ લેક્ચરમાં કે શા માટે, કારણ કે અહીંયા તમે 750 મિલીમીટર એક વાતાવરણ છે, 750 મિલીમીટર માટે જેટલું તાપમાનની ઉષ્મા ઉર્જાની જરૂર તેટલી આપશો એટલે તરત જ ઉકળી જશે, 99 સેલ્સિયસ તાપમાને ઉકળી જાય. તો એક પઝલ હતું. પછી એક બીજું ઉદાહરણ સમજાવ્યું હતું કે બંધ પ્રેશર કુકરની અંદર ખોરાકને રાંધવામાં આવે તો ખોરાક ઝડપથી રંધાય છે, શા માટે એનો ઓપ્શન આપ્યા હતા? તો શું થાય? તો એનું બાષ્પ દબાણ ઉપર જે છે વધતું હોય, એને કારણે વાતાવરણનું દબાણ વધી ચૂકેલું હોય, તો એને કારણે ઉત્કલમદુ શુદ્ધ પાણીનું જો તમે ખુલ્લા તપેલામાં ઉત્કલમદુ માપો એને બદલે પ્રેશર કુકરમાં ઉત્કલમદુ માપો થર્મોમીટર મૂકીને, તો એનું ઉત્કલમદુ વધે કે ઘટે? વધે. શા માટે વધે? સમજાવ્યું હતું કારણ કે એના પરનું આવરણ જે છે પાણી ઉપરનું પ્રેશર, બંધ કુકરને કારણે પ્રેશર વધતું જાય છે. તો હવે ટૂંકમાં એક ઉત્કલમદુની સમજૂતી આપી હતી, એના પર જ આખી રમત હમણાં શરૂ થવાની છે. આ બે વસ્તુ ઉત્કલમદુ ઉન્નયન અને ઠારબિંદુ અવનયન 100% સમાન છે. જે વ્યક્તિ બેને અલગ અલગ એંગલથી યાદ રાખે મૂર્ખામાં ગણતરી થાય. કામનું ભારણ વધારે છે સૂત્ર યાદ રાખવા માટે. જો તમે સરખામણી કરવાની ટેવ પાડો, બુદ્ધિનો ઉપયોગ કરો, તો બહુ ટૂંકા કાર્યક્રમમાં જેવું ચેપ્ટર પૂરું થાય, મેં કીધું હતું કે ટૂંકમાં જે તે ચેપ્ટર પૂરું થાય દરરોજનું દરરોજ ખાલી અંડરલાઈન કરવા કે આમાંથી આ MCQ બને અથવા શીખવાડવાને જસ્ટ જોવા ખાતર વધુમાં વધુ 5 મિનિટ આમ જેટલું જોઈ લઈએ, તો એ ચેપ્ટર પૂરું થાય 1 કલાકમાં તો એનું રીડિંગ પૂરું થઈ જાય ને. ટેસ્ટ ભરવી તો ભરી નાખો, મોટા ભાગનું આવડતું હોય એટલે સર જે વ્યક્તિ અહીં એલર્ટ રહીને બરાબર સમજતું જશે ને એમને બધું ક્લિયર થઈ જાય, એટલું એ રીતનું સહેલું કાર્યક્રમ જે છે. હવે ઉત્કલમદુ ઉન્નયન અને ઠારબિંદુ અવનયન બે મુદ્દા થવાના છે. એમાંનો એક ઉત્કલમદુ શબ્દની સમજૂતી આપું છું. તો ઉત્કલમદુની વ્યાખ્યા હવે તમને કોઈ દી નહીં પૂછાય, તમારું તો MCQના ચકેડા કરવાના છે, એટલે એ વ્યાખ્યાનો અર્થ ખબર હોવો જોઈએ. તમને કહેવામાં આવે કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ, આમ હાચા ખોટા સ્ટેટમેન્ટ આપે કે 2.5 વાતાવરણ થાય તેને તેનું ઉત્કલમદુ કહે છે, 0.5 વાતાવરણ થાય તેને, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ, પ્રવાહી કહું કે દ્રાવક દ્રાવણ કહું જે હોય, એનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય તેને તેનું ઉત્કલન બિંદુ કહેવાય. તો એ તો સમજી લીધું કે આને હું કામ ઉત્કલન બિંદુ કહેવાય, લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું. હવે શુદ્ધ દ્રાવકમાં જો તમે દ્રાવ્ય પદાર્થ નાખશો તો શું થશે? તમે 100 સેલ્સિયસ તાપમાને ઉકાળો છો ત્યારે તમારું પાણી ઉકળવાનું ચાલુ થઈ ગયું છે, એક વાતાવરણ દબાણ તમારા આ થાય છે, આમ તો 1.00001 આમ થતું હોય, જરાક વધી જાય ઓલા કરતા એટલે ઓલા ઢાંકણા જેવું કામ ન કરે, ઉલારી ઉલારીને બહાર નીકળે, સંતુલન ખોરવાય છે. એટલે હવે અંદરમાં તમે થોડીક ખાંડ નાખી દીધી છે, શુદ્ધ પાણીને બદલે થોડીક ખાંડ નાણું નાખી દીધા છે. આ જે પાર્ટિકલ બતાવું છું ખાંડના છે, થોડીક ખાંડ નાખી દેશો તો ખાંડનું જે દ્રાવણ બનશે, તો દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે આકર્ષક આંતરક્રિયા થવાને કારણે ઓલું નકરું પાણી હતું, થોડી ખાંડ નાખી તો ખાંડ કહેશે મને છોડીને ક્યાં જાઉં છું, તો એને કારણે થોડાક પાણી નાણું પકડશે, એને કારણે પહેલાં જેટલી બાષ્પ ઉત્પન્ન થતી હતી એટલી જ બાષ્પ ઉત્પન્ન થશે, એ તાપમાને એના કરતાં ઓછી ઉત્પન્ન થશે, એટલે એના જ તાપમાને એટલે કે 100 સેલ્સિયસ તાપમાને તમારા દ્રાવણનું બાષ્પ દબાણ હવે એક વાતાવરણ નહીં થાય, હવે થઈ જશે 0.98 વાતાવરણ, એક કરતાં ઓછું થઈ ગયું. તો ઉપરનું ઢાંકણું હવે ઢાંકણા જેવું કામ કરશે. ઉત્કલમદુની વ્યાખ્યા શું છે? જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય ને ઉત્કલમદુ કહેવાય. હજી તમારે ઉષ્મા ઉર્જા દેવી પડશે જેથી બાષ્પ વધુ ઉત્પન્ન થાય, એને કારણે જ શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલમદુ ઊંચું હોય છે. તો શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલમદુ ઊંચું હોય છે જૂના અભ્યાસક્રમમાં હેતુલક્ષી તરીકે કારણ પૂછાતું, 4-5 લીટી લખવી પડતી. હવે તો તમારો MCQ વિભાગ જે છે એમાં તમને કોઈ દી કારણ નહીં પૂછાય, પણ સાચા ખોટા સ્ટેટમેન્ટ આપ્યા હોય સિલેક્ટ કરવા માટે. તો એનો આખો નિચોડ શું આવ્યો કે શુદ્ધ, હું પહેલાં આખું વિવરણ સહિત સમજાવું પછી ઇન શોર્ટ હું થાય. શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલમદુ ઊંચું હોય છે. તો શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ નાખવાથી દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે આકર્ષણ થવાને કારણે અમુક દ્રાવક નાણું દ્રાવ્યથી આકર્ષાયેલી રહે છે, આથી બાષ્પમાં રૂપાંતર પામતા અણુની સંખ્યામાં ઘટાડો થાય છે, જેથી બાષ્પ દબાણ શું થાય છે ઘટે છે. આથી ફરીથી તેને એક વાતાવરણ પહોંચાડવા માટે, ફરીથી એક વાતાવરણ પહોંચાડવા માટે તેને વધુ ગરમ કરવું પડે છે. આથી જ શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલમદુ ઊંચું છે. તો આ તમારી બુકમાં લખ્યું બધું ક્લિયર કર્યું, તો કંઈ આખું કારણ હવે નથી ગોખવાનું, એ બીજા ચોથા સેમેસ્ટરનું હોય. તો તમને કહે કે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલમદુ ઊંચું હોય છે, તો ઇન શોર્ટ એનો જવાબ શું થાય હાચા ખોટા સ્ટેટમેન્ટમાંથી, કે દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે આકર્ષણ થવાથી બાષ્પ દબાણ ઘટે છે, આથી ફરીથી એક વાતાવરણ પહોંચાડવા માટે, એટલો જવાબ થાય. અથવા તો બાષ્પ દબાણ ઘટે છે આથી,
તો એ એનું સ્ટેટમેન્ટ થયું, તો એની માહિતી મળી ગઈ. તો આપણે સમજી શકતા હોય તો બુદ્ધિથી એ શોધી શકો કે બાસ દબાણ ઘટ્યું એટલે પકડો, એટલે ફરીથી એક વાતાવરણ પહોંચાડવા માટે વધુ ગરમ કરવું પડ્યું. હવે મેઇન ટોપિક તરફ જાઉં છું, આજના મહત્વના મુદ્દા પર, જે બે ટોપિક ભેગા ઉલરી જશે. જૂના અભ્યાસક્રમ અમે જે શીખવાડતા હતા એની અંદર આખી સાબિતીઓ હતી, તમારા આ કાર્યક્રમની અંદર સાબિતીઓ નીકળી ગઈ છે MCQને કારણે. એટલે ટૂંકમાં સીધો તમારે એનો યુઝ કરવાનો છે. બરાબર સમજો, તમારું માત્ર આજના આખા લેક્ચરમાં આ ચાર મુદ્દા જે છે, સંખ્યાત્મક ગુણધર્મ, બાસ દબાણનો ઘટાડો અથવા સાપેક્ષ ઘટાડો, એક મુદ્દો, ઉત્કલબિંદુ ઉન્નયન, ઠારબિંદુ અવનયન અને ચોથું અભિસરણ દબાણ, જેના પર આખું ચેપ્ટર છવાયેલું જે છે, એમાંથી આજે બે મુદ્દા પૂરા થશે. ને માત્ર અઢીલિટીના જ્ઞાનથી, માત્ર અઢીલિટી, જે વ્યક્તિ પહેલાં મારે આખું વીખવું પડે, કારણ કે અઢીલિટી હમણાં લખી નાખો એટલે નવરા થઈ જાય, તો એ રીતે ન થાય. જેવું આખું સમજાઈ જાય પછી માત્ર અઢીલિટીનું જ્ઞાન તમારા માટે સફિશિયન્ટ થઈ જાય. તમને મન પડે એવો MCQ પૂછાય, મન પડે એવો દાખલો પૂછાય, કે ગમે એ પ્રકારનો કાર્યક્રમ પૂછાય, તમે એને હાઈ ક્લાસ ન્યાય દઈ શકો. ઉત્કલબિંદુ ઉન્નયનને પણ ન્યાય દઈ શકો, ઠારબિંદુ અવનયનને, એટલે ચાર પૈકીના બે થઈ જાય, એટલે અડધું. એમાંથી આશરે આ ચેપ્ટરનો 30% હિસ્સો ખાલી અઢીલિટી ઉપર આધારિત છે. એટલે જો તમે સમજી શકો તો અઢીલિટીમાં બધું આવી જશે. તો એ રીતે સમજાવું છું, શક્ય એટલું કાળજીથી સમજો. તો આ ઉત્કલબિંદુ શબ્દની સમજ તમારી પાસે હતી, આજે યાદ ફરી દેવા કે ઉત્કલબિંદુ શું વસ્તુ છે, કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય તેને તેને ઉત્કલબિંદુ કહેવાય. હવે આ ઉત્કલબિંદુમાં થતો વધારો, તો તમને એ ખબર પડી ગઈ કે શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ નાખીએ તો બાષ્પ દબાણ ઘટી જાય. આથી ફરીથી એક વાતાવરણ લઈ જવું હોય તો એના માટે ગરમ કરવું પડે, આથી એનું ઉત્કલબિંદુ વધે. હવે વૈજ્ઞાનિકોએ ઉત્કલબિંદુમાં થતો વધારો, તો આ ઉત્કલબિંદુમાં થતો વધારો ΔT એટલે કે ફેરફાર, બોઇલિંગ પોઈન્ટમાં થતો ફેરફાર એટલે બી લખો. તો આ ઉત્કલબિંદુ અહીંયા વધારો થતો હોય છે, એટલે વધારો બોલું છું. તો આ ઉત્કલબિંદુમાં થતો વધારો અથવા તો ઉત્કલબિંદુ ઉન્નયન એ કોના પર આધાર રાખે? તો સામાન્ય પ્રયોગ કર્યા તો એ લોકોને એટલો તો અનુભવ થયો, એ તો તમારી કોમન સેન્સથી તમે સમજી શકો છો કે જો એક પાણી ભરેલું હોય એની અંદર ચપટીક ખાંડ નાખો તો પેલા એનું 100 સેલ્સિયસ ઉત્કલબિંદુ હતું, અથવા તો 373 કેલ્વિન SI પદ્ધતિ પ્રમાણે બોલું તો એની અંદર જેવું તમે ચપટીક ખાંડ નાખી તો થોડુંક ઉત્કલબિંદુ વધી ગયું, 100 ને બદલે 101 થઈ ગયું. બે ચપટીક નાખીએ તો ઓછું થઈ જાય ઉત્કલબિંદુ કે વધશે? તો હજી એના કરતાં વધશે. બે ચપટી ખાંડ નાખીએ તો ખાંડના વધુ અણુ વધુ પાણીને પકડશે, વધુ પાણીને પકડવાને કારણે બાષ્પ ઓછી ઉત્પન્ન થશે, બાષ્પ દબાણ સારું એવું ઘટશે. આથી ફરીથી એક વાતાવરણ લઈ જવું હોય તો વધારે ગરમ કરવું પડશે. તો એ લોકોને એટલી તો ભાન પડતી હતી કે જેમ દ્રાવ્ય પદાર્થ વધુ નાખીએ છીએ, 5 ચપટી નાખીએ, 10 ચપટી નાખીએ, એમ ઉત્કલબિંદુ વધુ ને વધુ વધતું જાય છે. એટલે ટૂંકમાં જે તમારું દ્રાવણ છે એમાં જેમ તમે દ્રાવ્ય પદાર્થ વધુ નાખો એટલે કે એની સાંદ્રતા વધારો છો, એમ એનું ઉત્કલબિંદુ વધે. તો એ લોકો હવે શું કરે છે તો એનું આખું સૂત્રાત્મક સ્વરૂપ બતાવું છું. તો ઉત્કલબિંદુમાં થતો વધારો એ સાંદ્રતાના સપ્રમાણમાં છે. જેમ દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા વધારો છો એટલે કે દ્રાવણની સાંદ્રતા વધારો છો એમ વધે છે. તો એ લોકોએ આખા અનુભવ કરવાના શરૂ કર્યા કે સાંદ્રતાની તો ઘણી રીતો છે, મોલ પ્રતિ લીટર એટલે કે મોલારિટી, નોર્માલિટી, વજન અંશ, વજન કદથી ટકાવારી, કોની હારે મેળ ખાય છે, અલગ અલગ પ્રયોગ કર્યા તો કોની હારે મેળ થાય. તો પછી પ્રાયોગિક તારણ ઉપરથી ગણતરી કરી શકાય એવું સૂત્ર બને જેની મદદથી અજાણી વસ્તુ પણ શોધી શકાય. તો હવે ટૂંકમાં એટલી તો ખબર પડી ગઈ કે દ્રાવણની સાંદ્રતા એટલે કે દ્રાવ્ય પદાર્થના જથ્થા પર આધાર રાખે છે, કોની હારે મેળ ખાય છે. તો એ લોકોને પ્રાયોગિક પરિણામો કયા પ્રકારના જોવા મેળવ્યા બતાવું છું. અહીં જે મારે બોલવું છે ને, મેં કીધું કે અઢીલિટી છેલ્લે માત્ર તમારા તો અઢીલિટી લાખીશ, કહી દઈશ કે આટલું લખી નાખો અથવા જોઈ લ્યો, બસ પૂરું. એમાં તમારું બધું કામ આજનું પૂરું થઈ ગયું, 30% ચેપ્ટર પૂરું થઈ જાય. ચાર સંખ્યાત્મક ગુણધર્મ પૈકીના બે ગુણધર્મ પૂરા થઈ જાય, મન પડે MCQ પૂછવાની છૂટ કે દાખલા કે ગમે. હવે અહીં સમજાવું છું એ લોકોનો અનુભવ કેવો થયો. સાંદ્રતાના સપ્રમાણમાં છે, નક્કી થયું કે દ્રાવણની સાંદ્રતા એટલે કે દ્રાવ્ય પદાર્થ જેમ વધુ નાખો એમ દ્રાવણની સાંદ્રતા વધે એના સપ્રમાણમાં. પણ એક્ઝેક્ટ કયા પ્રકારની સાંદ્રતાના સપ્રમાણમાં મેળ ખાય છે, કે સાંદ્રતા ડબલ કરો તો એક્ઝેક્ટ ઉત્કલબિંદુ ઉન્નયન ડબલ થાય, 3 ગણી કરો 3 ગણું થાય, તો એના માટે એ લોકોએ જ્યારે પ્રયોગ કર્યા, કારણ કે એના આટલું સંશોધન કરવા, આટલું પ્રયોગ કરવા પડે, તો કેમાં મેળ થાય છે. તો આ એક તપેલાની અંદર, માનો કે હું 1 લિટર અથવા તો 1 કિલોગ્રામ 25° સેલ્સિયસ તાપમાને 1 લિટર પાણી ભરો એટલે 1 કિલોગ્રામ થાય. તો આની અંદર હું 1 કિલોગ્રામ પાણી ભરું છું, 1 કિલોગ્રામ અથવા તો 1000 ગ્રામ પાણી ભરેલું છે. હવે 1 કિલોગ્રામ પાણી ભર્યું, એની અંદર અલગ અલગ વસ્તુ નાખી, આ જ્યારે શુદ્ધ પાણી હોય ત્યારે તો બધાને ખબર છે કે એનું ઉત્કલબિંદુ કેટલું, તો કે 100° સેલ્સિયસ અથવા તો 373 કેલ્વિન છે. આમ તો 0° સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન થાય, પણ વ્યવહારની ગણતરીમાં 273 લઈ લેવામાં આવે. હવે 100° સેલ્સિયસ છે, હવે એની અંદર નાખે છે ખાંડ નાખે છે. જ્યારે ખાંડ નાખી ત્યારે કયા પ્રકારના પ્રયોગના પરિણામો જોવા મળે છે? તો એને ખાંડ નાખી તો ખાંડ કેટલી નાખવી? મન પડેલી. અલગ અલગ પ્રયોગ કરીને એને રેશિયો નક્કી કરવું તમને સમજવામાં અનુકૂળ કરે એટલા માટે માનો કે એને 1 મોલ ખાંડ નાખી. 1 મોલ એટલે કે એના અણુભાર જેટલું વજન હોય, 1 મોલ પદાર્થનું વજન એના અણુભાર જેટલું થાય. N = g/m, તેથી g = n × m, આની કિંમત 1 કરું તો g = m થાય.
કોઈ પણ એક મોલ પદાર્થનું વજન એ નાણું ભાર જેટલું થાય તો એક મોલ પદાર્થ નાખે છે. દાખલા તરીકે ખાંડ C12H22O11 આ ખાંડ નાખ્યું, ખાંડનો અણુભાર કેટલો થાય? 342. એમ નહીં કે યાદ રાખવાનું, તમને પરમાણુ ભાર ઉપરથી ગણતરી કરી શકું, પણ વારે ઘરે આવતો હોય ને યાદ રહે તો સારું. 12 × 12 એટલે 144, પછી 22 અને 16 × 11 કરો એટલે 136, ટોટલ કરો એટલે 342 થાય. તો એની અંદર એને એક મોલ એટલે કે 6.02 × 10²³ જેટલા ખાંડ નાણું નાખ્યા, તો એની અંદર એક મોલ એટલે કે 342 ગ્રામ, એક મોલ પદાર્થનું વજન એ નાણું ભાર જેટલું હોય, એક મોલ કહો કે આટલા ગ્રામ એને નાખ્યું. જેવું નાખ્યું તો એને કણે શુદ્ધ પાણીનું જેટલું ઉત્કલમ દો તો એના કરતાં ઉત્કલમ દો વધશે કે ઘટશે? વધશે, વધે તો બરાબર, વધશે જ, હમણાં જ શીખ્યા. કારણ કે બાષ્પ દબાણ ઘટશે એને કારણે ફરીથી એક વાતાવરણ બાષ્પ દબાણ પહોંચાડવા માટે વધુ ગરમ કરવું પડશે. તો એનું ઉત્કલમ દૂધ કેટલું કહીધું? તો એનું ઉત્કલમ દૂધ માનો કે 4 અંશ જેટલો વધારો થયો, એટલે 100 ને બદલે 104 અંશ સેલ્સિયસ તાપમાન ઉકળતું થયું. તો એના માટે ડેલ્ટા ટીની કિંમત સપોઝ માનો કે 4 અંશ સેલ્સિયસ આવ્યું, કે આટલો ઉત્કલમદુમાં વધારો થયો. હવે એ લોકો શું પ્રયોગ કરે છે? તો એને શું કર્યું, એક કિલોગ્રામ દ્રાવકમાં એક મોલ ખાંડ નાખી હતી. હવે એક મોલ ખાંડ નાખવાને બદલે 2 મોલ ખાંડ નાખી. ઉત્કલમદુ કેટલો વધ્યો? તો ડબલ થઈ ગયું, 4 ને બદલે 8 અંશ સેલ્સિયસ જેટલો વધારો થયો. 3 ગણી ખાંડ નાખી તો 3 ગણો વધારો થયો. હવે જુદા જુદા પ્રયોગ કરીએ કે કદાચ ખાંડમાં આપણે સફળ થયા હોય, બીજામાં નિષ્ફળ જાય, તો એના માટે જ્યારે એ ચેક કરે કે ખાંડ નથી નાખવી, હાલને ગ્લુકોઝ નાખીએ, C6H12O6 ગ્લુકોઝનો અણુભાર 180 થાય. એક મોલ જેટલો ગ્લુકોઝ નાખવો હોય તો એના અણુભાર જેટલો એટલે 180 ગ્રામ ગ્લુકોઝ નાખો. જેવો 180 ગ્રામ ગ્લુકોઝ નાખો તો ઉપર એટલું જ ઉત્કલમદુ વધ્યું, કારણ કે સંખ્યા કણ એટલી જ થતી હતી, એને કણે ઉત્કલમદુ એટલું ને એટલું એક્ઝેક્ટ વધ્યું. એક કે આ નથી ખાંડ નથી નાખ્યું, એને ગ્લુકોઝ નથી નાખવું, યુરિયા નાખવો છે. યુરિયા એ પણ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ, NH2CO NH2, જેનો અણુભાર 60 થાય એટલે કે 60 ગ્રામ યુરિયા નાખો એક મોલ, તો ઉપર એક્ઝેક્ટ ઉત્કલમદુ આટલો થયો. હવે એની કઈ સાંદ્રતા સાથે? તો એને અલગ અલગ સાંદ્રતા સાથે મેળ કરવા પ્રયત્ન કર્યો, હાલો મોલ પ્રતિ લીટરમાં મેળ કરીએ, એટલે કે મોલારિટીમાં નોર્માલિટીમાં, તો કોની અરે મેળ થયો? તો ભાઈ ટૂંકમાં એના માટેના રજૂઆત કરું છું. તો એના માટે અલગ અલગ પ્રયોગ કરતા દ્રાવ્ય પદાર્થની જે દ્રાવણની જે સાંદ્રતા હોય કોની અરે મેળ થયો? તો એના માટે ઉત્કલમદુમાં થતો વધારો એ જે તમારું દ્રાવણ બનાવેલું છે દ્રાવ્યને ઓગાળીને એની મોલાલિટીના સપ્રમાણમાં આવતું હતું. મોલાલિટી, મોલારિટીની વ્યાખ્યા તમે જાણો છો, મોલારિટી અને મોલારિટીમાં શું ફરક હોય તમને ખબર છે. મોલારિટી બરાબર મોલ પ્રતિ લીટર, દ્રાવ્ય પદાર્થના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. મોલાલિટી એટલે હું આનો એકમ મોલ પ્રતિ લીટર થાય, મોલાલિટીનો એકમ શું થશે? મોલાલિટી આ મોલ પ્રતિ લીટર, મોલાલિટીમાં શું થઈ જશે? મોલ પ્રતિ કિલોગ્રામ. અહીંયા દ્રાવકના વજન માટે છે, આ વજન ઉપર આધારિત છે, એટલે તાપમાન અસર ન થાય. મોલાલિટી બરાબર હું તો દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવક, ખાલી પાણી દ્રાવણ નહીં, દ્રાવકનું વજન. દ્રાવકનું વજન ક્યાં એકમમાં? તો કે લીટરનો કિલોગ્રામ એરેમેર થાય. તો આ જે વસ્તુ જે અત્યારે બતાવું છું, મોલાલિટીની જે આ વસ્તુ જાણો છો કે મોલારિટી કહો કે મોલ પ્રતિ લીટર કહો, મોલાલિટીમાં શું ફરક હોય? તો કોલામાં કદ આવે, આમાં વજન આવે. કોનું વજન? તો કે દ્રાવકનું વજન. જો હું આને એક કરું, હવે સમજાવું છું, જો આને એક કરી નાખું, આને એક કરી નાખું, બરાબર સમજો, આને એક કરી નાખું તો આના બરાબર આ થાય. એક કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય થયેલા પદાર્થના મોલની સંખ્યાને તેની મોલાલિટી કહેવાય. હજી આગળ વધું છું, આને તો એક કર્યું, આને એક કરી નાખું તો આની કિંમત કેટલી થઈ જશે? 1 થઈ જશે. તો બીજી વ્યાખ્યા શું થાય? એક કિલોગ્રામ દ્રાવકમાં કે હજાર ગ્રામ દ્રાવક બોલો, બધું હરખું જ. એક કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય થયેલા પદાર્થના મોલની સંખ્યાને મોલાલિટી કહેવાય. અથવા એક કિલોગ્રામ દ્રાવકમાં જો એક મોલ દ્રાવ્ય પદાર્થ ઓગળેલું હોય તો બનતા દ્રાવણની મોલાલિટી 1 મોલ થાય. હવે ટૂંકમાં હું મેં અત્યારે જે પરાક્રમ કર્યા છે જરા જોજો તો કરી કે હું કર્યું છે. બધામાં ઉત્કલમદુમાં થતો વધારો સરખો આવતો હતો, ઉત્કલમદુમાં થતો વધારો. તો એ લોકોએ શું જોયું કે એક કિલોગ્રામ દ્રાવક એટલે 1000 ગ્રામ દ્રાવકમાં કેટલા મોલ મેં પદાર્થ નાખ્યો? 342 ગ્રામ ખાંડ એટલે 1 મોલ. 180 ગ્રામ યુરિયા એટલે કેટલો નાખ્યો? 1 મોલ. આ યુરિયા આટલો નાખ્યો એટલે કેટલા મોલ કહેવાશે? 1 મોલ. જ્યારે 1 મોલ નાખ્યું તો મેં આખા દ્રાવણને મારી સાંદ્રતા કેટલી બનાવવાનું પ્રયત્ન કર્યો, કેટલા મોલલ બને છે? 3 મોલલ કે 4 મોલલ? 1 મોલલ. તો અત્યારે જે મેં મારું દ્રાવણ બનાવ્યું 1 મોલલ દ્રાવણ બનાવવા પ્રયત્ન કર્યું, એ 1 મોલલ જ્યારે દ્રાવણ બનાવ્યું ત્યારે મેં બરાબર જોયું કે 1 મોલલ દ્રાવણ થાય ત્યારે ઉત્કલમદુનો વધારો સરખો જ આવતો હતો. જે કંઈ પર આવે, માનો કે 4 અંશ આવે છે, તો સરખો આવ્યો. જો મોલારિટીના કેસથી ચેક કરવા પ્રયત્ન કર્યો તો ન મેળ પડ્યો, ચાલો મોલારિટીથી મેળ કરીએ કે નોર્માલિટીથી. મોલાલિટી અરે મેળ થયો કે મોલાલિટી અરે મેળ થાય છે, તો ટૂંકમાં પ્રાયોગિક પરિણામો પરથી સમર્થ શું મેળ્યું કે ઉત્કલમદુમાં થતો વધારો તમે જે પદાર્થ ઓગાળેલો છે અને એને કારણે જે દ્રાવણ બન્યું છે એની મોલાલિટીના સપ્રમાણમાં છે. થઈ ગયું પૂરું કે મોલાલિટી ઉપર આધાર રાખે છે. મોલાલિટી ડબલ કરશો તો ઉત્કલમદુમાં થતો વધારો ડબલ થાય છે, 4 ગણો કરો તો 4 ગણો થાય છે.
એને પદાર્થની જાત સાથે સંબંધ નથી કે તમે 342 ગ્રામ ખાંડ નાખી એને બદલે આ નાખ્યું. કણની સંખ્યા સરખી થઈ ગઈ, ઘણે કે સરખી ક્યાંથી થઈ ગયા, વજન ઓછું વધુ દેખાતું નથી અને દેખાતું નહીં હોય ચહમાસે. એટલે તો કહી દઉં, આ જે છે એનો અણુભાર જેટલું વજન છે, એટલે એક મોલ થયો. કણની સંખ્યા સરખી જ થાય છે. કણની સંખ્યા જ્યારે તમે સરખી કરો ત્યારે ઉત્કલિંદુમાં થતો વધારો સરખો છે, એટલે ઉત્કલિંદુ ઉન્નયન એ દ્રાવ્ય પદાર્થની જાત સાથે સંબંધ નથી ધરાવતો કે તમે યુરિયા નાખ્યું, ખાંડ નાખ્યું કે ગ્લુકોઝ નાખ્યું. કણની સંખ્યા જ્યારે ડબલ થાય છે ત્યારે ઉત્કલિંદુ વધે છે. તો હવે આ પ્રયોગના પરિણામો તમને આ બધું બેકાર છે, એક વખત ખાલી સમજવાનું છે આજે, પછી આખા વરમયની કાંઈ ન જરૂર પડે, આખા વરમાં. હવે એની સમજૂતી આપું છું. તો પ્રાયોગિક પરિણામો કઈ વસ્તુ તરફ લઈ ગયા કે ઉત્કલિંદુમાં થતો વધારો એ દ્રાવણની મોલા લીટીના સપ્રમાણમાં છે. હવે સપ્રમાણતાને દૂર કરું છું, સપ્રમાણતાને દૂર કરી જે બરાબર નિશાની મૂકું તો સ્વાભાવિક છે કે અચાણક આવે. અચાણક માટે મૂકું છું કોન્સ્ટન્ટ, એટલે કે હવે એ જે અચાણક છે ઉત્કલિંદુ સાથે સંકળાયેલો છે, બોઇલિંગ પોઈન્ટ સાથે સંકળાયેલો છે, એટલે કે બી મૂકું છું. હમણાં હું ક્યાં મુદ્દા તરફ જાઉં છું, ક્યુ સૂત્ર અને ક્યાં દાખલા કરવા જાય છે, પહેલાં તમને દિશા સૂચન કરી દઉં. કેબીનું સૂત્ર જેનું નામ છે મોલલ ઉન્નયન અચાણક, બરાબર, શક્ય એટલી કાળજીથી સમજજો. મોલલ ઉન્નયન અચાણક એ ટોપિક લેવા જઈ રહ્યો છું. તો હું કહી દઉં કે કેબીને શું કહેવાય, તો કે મોલલ ઉન્નયન અચાણક. હું કામ તો કે હારું છે, વૈજ્ઞાનિકોએ સર્વ સંબંધીથી નામ પસંદ કર્યું તો એ નથી, એનો પહેલાં મિનિંગ સમજાવું કારણ કે આવું નામ શું કામ મળ્યું. કેબી એટલે અચાણક છે તો નક્કી વસ્તુ થયું, કે એટલે અચાણક, એ બોઇલિંગ પોઈન્ટ સાથે સંકળાયેલું છે. દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ નાખો તો બોઇલિંગ પોઈન્ટ એટલે કે ઉત્કલિંદુ વધે છે, ઉન્નયન થાય, એટલે ઉન્નયન સમજાણું. હવે એને મોલલ હું કામ શબ્દ માંડેલું છે, તો ઉત્કલિંદુમાં થતો વધારો દ્રાવણની સાંદ્રતા સાથે સંબંધ ધરાવતો હતો. કઈ સાંદ્રતા, નોર્માલિટી કે ફોર્માલિટી સાથે સંબંધ ધરાવે છે? મોલાલિટી. મોલાલિટીનું એક કમું થાય મોલલ, એટલે મોલાલિટી સાથે સંબંધ ધરાવે, એટલે એનું નામ પડ્યું મોલલ ઉન્નયન અચણા. તો કેબીને મોલલ ઉન્નયન અચણા કહેવામાં આવે છે. તો આ કેબીનું જે તમારે દાખલા ગણવા માટેનું સૂત્ર તૈયાર થઈ ગયું, એક હાવ નાનકડું છેલ્લે જે નીચોડાવશે ને એ અઢીલિટી, ને આખા વર્ષ માટે અઢીલિટી સફિશિયન્ટ હોય એમ નહીં કે સાહેબે કીધું હતું, થોડુંક તો ભેગવામાં આપણે ખ્યાલ હોવો જોઈએ, કાંઈ જરૂર નથી, બધું તમને આવડે. હવે આજે મેં માહિતી આપી કે ઉત્કલિંદુ ઉન્નયન જે છે એ મોલાલિટીના સપ્રમાણમાં. હવે તમારા અભ્યાસક્રમમાં મોલલ ઉન્નયન અચણાકની વ્યાખ્યા છે, તો તમને વ્યાખ્યા નહીં પૂછાય કે મોલલ ઉન્નયન અચણાક એટલે શું, વ્યાખ્યા લખો એમ કરીને, પરંતુ હાચા ખોટા સ્ટેટમેન્ટ તો દેશે ને કે મોલલ ઉન્નયન અચણાકની વ્યાખ્યા. મોલલ ઉન્નયન અચણાક એટલે કે ચાર સ્ટેટમેન્ટ હાચા ખોટા આપ્યા હોય તમને હેરાન કરવાટું, તો તમારી બુદ્ધિથી તમને શોધતા તો આવડતા હોય, હવે હું બોલું છું એની, તો મારે એની વ્યાખ્યા તરફ લઈ જવું, એકે વસ્તુ બાકી ન રહેવી જોઈએ. હું તમને ખાલી આ નાનકડું સૂત્ર હિંટ આપી દઉં ને આમ ટોપિકને, એટલે કે અભ્યાસક્રમને આગળ વધારું, દાખલા ગણાવી દઉં, મજા આવી ગઈ. થિયરી કંઈ થતી ન હોય, થિયરી પર આધારિત કંઈક કાર્યક્રમ એમસીક્યુ પૂછાય તો કપાઈ જાઓ, એટલે ખૂણા ખાચકાનું બધું લેવું પડે. તમને કે મોલલ ઉન્નયન અચણાક એટલે કે વ્યાખ્યા ઉપર આધારિત આટી મારે, એના સ્ટેટમેન્ટ તમને વિદ્યાર્થી સમજી શકે તો એ બાકી કોઈ દી ન કરે, તમને તમારી જાતે આવડતું હોવું જોઈએ. હવે મોલલ ઉન્નયન અચણાક કે બી, હમણાં જે આપણે શું શીખ્યા કે ઉત્કલિંદુમાં થતો વધારો એ મોલાલિટીના સપ્રમાણમાં છે. સપ્રમાણતા નિશાની દૂર કરી જેવી બરાબરની નિશાની મૂકીએ તો કોન્સ્ટન્ટ એટલે કે આવે, કે ઇન્ટુ એમ, એ બોઇલિંગ પોઈન્ટ સાથે સંકળાયેલો અચણાક છે, એટલે કે બી મૂકું છું આ અચણાક. અને ઉત્કલિંદુમાં વધારો થાય એટલે ઉન્નયન અચણાક તો કીધું, એ મોલાલિટી સાથે સંબંધ ધરાવે છે, એટલે કે બીનું નામ શું થશે, તો કે બી જે જોઈ રહ્યા છો એનું નામ થઈ જશે મોલલ ઉન્નયન, મોલલ ઉન્નયન અચણાક એનું નામ થયું. તો એ તો સમજાણું કે આ બરાબર. હવે એનાથી જે આગળ વધું છું કે બીની વ્યાખ્યા આપણને કહે છે, તો કે હાલો બે ત્રણ વખત પાકી કરી નાખીએ એટલે એમસીક્યુ એના પર આધારિત પૂછાય તો કાંઈ વાંધો ના આવે, તો એ મૂર્ખામાં ગણતરી થાય એવું કાંઈ ન કરાય. કેબીની વ્યાખ્યા આવે, હું કેબીની વ્યાખ્યા બનાવું છું, તો તમારી બુકમાં પહેલાં સીધી વ્યાખ્યા ઢોળી અને પછી સૂત્રાત્મક કાર્ય કર્યું, ખરેખર સૂત્ર ઉપરથી વ્યાખ્યા બનેલી છે. જેની વ્યાખ્યા બનાવી એને સૂત્રનો કરતા બનાવો તો કેબી બરાબર શું થઈ જશે, ડેલ્ટા ટી એટલે કે ઉત્કલિંદુમાં થતો વધારો, અહીં ખાલી ડેલ્ટા ટી લખું તો હાલે બી ન લખું, છેદમાં એમ. હજુ એની વ્યાખ્યા કહેવા જઈ રહ્યું છું, બરાબર સાંભળજો. જો એમની કિંમત વન મોલલ કરું છેદ એક કરી નાખો તો શું થઈ જશે, આના બરાબર આ થાય, એ તો બધાએ સમજી શકે છે. જો આ બેની કિંમત એક એક કરું તો આની કિંમત એક થાય, માત્ર છેદની કિંમત હું વન રાખી દઉં ગમે એમ કરીને,